બનાસકાંઠા જિલ્લાના થરાદમાં નર્મદા વિભાગની ઓફિસ આવેલ છે. આ ઓફિસની અંદર અધિકારીઓને રહેવા માટેના રેસિડેન્સીઓ, બંગલાઓ, ઓફિસ જેવી કામગીરી માટે સરકાર દ્વારા 10 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે, પરંતુ કેટલું થશે એ નક્કી નથી. અત્યારે તો આ નર્મદા ઓફિસના કમ્પાઉન્ડની અંદર 6 થી 7 બિલ્ડિંગોની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરીની દેખરેખ માટે પીએમસી સ્ટાફ તેમજ અન્ય 3 અધિકારીઓની નજર હેઠળ થઈ રહ્યું છે. પરંતુ આ કામગીરીની અંદર કેવા પ્રકારનું મટીરિયલ વપરાઈ રહ્યું છે તે અધિકારીઓને કે પીએમસી સ્ટાફ કદાચ ખબર નહીં હોય, ત્યારે આવો જ એક પ્રશ્ન ઊભો થયો હશે. પરંતુ ત્યાં આવતા એક જાગૃત નાગરિકના ધ્યાન પર આવતા જે બિલ્ડિંગો બની રહી છે તે બિલ્ડિંગોની નીચેના ભાગે જે ઈંટોથી ચણતર કામ કરેલ છે તે ઈંટો ઉપર હજુ તો ઓપનિંગ થાય તેના પહેલા ખારાશ આવી ગઈ છે. જો કે આ કામગીરીનું ધ્યાન ત્યાંના ઇન્ચાર્જ અધિકારીનું દોરતા અધિકારી તપાસ કરે તેના પહેલા તો કોન્ટ્રાક્ટર દ્વારા પાણીની અંદર સિમેન્ટ ભેળવીને અને જ્યાં ઈંટો ઉપર ખારાશ દેખાતી હતી તેના ઉપર રેડી દેવામાં આવ્યું હતું. જો કે આ કામગીરીની નાગરિક સાથે રહીને ત્યાંના જવાબદાર અધિકારી ડીજે ચૌહાણ અને ડીજી પરમાર તેમજ અન્ય એક કર્મચારી દ્વારા તપાસ કરવામાં આવી તો આ કામગીરી પર જ્યાં ઈંટો પર ખારાશ આવી છે ત્યાં પ્લાસ્ટિક કેમિકલ જેવો પદાર્થ વાપરી ટ્રિપસિંગ કરાશે, પછી કામગીરી ચલાવી લેવાશે. સર, જે બિલ્ડિંગ બની રહ્યા છે જેની અંદર પાયાની ઈંટોમાં થોડુંક લીઓવાળી ઈંટો લાગી છે, તો એ બાબતે તમે શું કાર્યવાહી કરશો? હવે તેમાં જે ઈંટો એવી ખવાઈ થોડી ગઈ છે તો એમાં પ્લાસ્ટર કરતી વખતે ડૉક્ટર ફિક્સિટ કે કેમિકલ યુઝ કરી અને એનું રેક્ટિફિકેશન અમે કરી દઈશું. એ પ્રમાણે એજન્સી પાસે અને પીએમસી પાસે કામ કરાવી દઈશું. કોન્ટ્રાક્ટર પાસે શું પગલાં લેશો? કોન્ટ્રાક્ટર પાસે એ જ રેક્ટિફિકેશન કરાવી સંતોષકારક નહીં લાગે તો પછી એને હજી પણ એવું હશે તો થોડું કામ થોડાવરાવી દઈશું, રિમૂવ કરાવી અને પછી પાછું એને વ્યવસ્થિત કામ કરાવીશું. બારીઓ ઉપર પણ પોપડો પડી ગયા? બારી ઉપર હોલ જે છે એ હોલ પેલું હોલ મસે ડ્રિલિંગ કરતા થઈ ગયું છે તો કશું નહીં, એ લેયર ઉખડી ગયું છે તો એ ફરીથી એને ટાચા કરી અને પ્લાસ્ટર બ્લાસ્ટર કરાવી અને વ્યવસ્થિત કરાવી દઈશું. જો કે સવાલ અહીંયા એ થાય છે કે અહીંયા અધિકારી તેમના કુટુંબ અથવા પોતે રહી અને આ વિસ્તારના ખેડૂતોને સેવા આપશે, પરંતુ જો અધિકારીઓના જ રેસિડેન્સી અને ઓફિસોની બિલ્ડિંગોની કામગીરી આવી હલકી કક્ષાના મટીરિયલથી બની રહી છે ત્યારે તેમના પર જીવન ઉપર જોખમનો ખતરો મંડરાઈ રહ્યો છે, તો ખરેખર આવી કામગીરીની સરકાર દ્વારા ગંભીરતાથી નોંધ લઈ તપાસ જરૂરી બને છે. તેમજ આની અંદર જે પણ અધિકારી અને કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોય તેમની સામે પણ કડક કાર્યવાહી થાય તો આવનાર સમયમાં ભ્રષ્ટાચાર ઉપર તપાસ થઈ તો તેનો એક દાખલો આ વિસ્તારમાં બેસી જેની અંદર જે પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોય તેમની સામે પણ કડક કાર્યવાહી થાય તો આવનાર સમયમાં ભ્રષ્ટાચાર પર તપાસ થઈ તેનો એક દાખલો આ વિસ્તારમાં બેસી શકે તેમ છે.